વિપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે નુકસાન થયું છે અને દિવ્યાંગ લોકોની હાલત દયનીય બની છે ત્યારે અંધજન મંડળ KCRC સંસ્થા દિવ્યાંગોની વ્યારે આવી છે। આજરોજ નલિયા ખાતે દિવ્યાંગ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ દર મહિનાની જેમ આજે નેત્ર સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં 370 દર્દીઓ તપાસ કરવામાં આવી હતી અને 32 મોતિયાના દર્દીઓના ઓપરેશન અંધજન મંડળ આંખની હોસ્પિટલમાં ભુજ ખાતે આવતા રવિવારે રોજ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતમાં સરપંચ રામજીભાઈ કોલી, મામલતદાર નલિયા, CPI સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાંતિકુંજ હરિદ્વાર કે પ્રતિનિધિ કે રૂપ મે નલિયા ગાયત્રી સતપીઠ અનુરાગ શર્મા પરિભાષક કે રૂપ મે જન જાગરણ હેતુ ધર્મતંત્ર સે લોકતંત્ર કી ઓર યહાં પર આયે હુએ હૈં ઓર સાથ હી સાથ આજ ઇસ કેમ્પ મે આયે હુએ હૈં। जो कहें तो सर्वजन हिताय सर्वजन सुखाय, ऐसे विपर्जय जो आपदा प्रबंधन नेत्र रोग मोतियाबिंद जैसे स्वास्थ्य संबंधी मोतियाबिंद को पूरी तरह से निरोग मुक्त करने के लिए उसे रोग मुक्त करने के लिए निरंतर इस कार्य पे सभी लोग सभी भाई लगे हुए हैं। हरीश भाई सरपंच जी और जो संस्था है उसके माध्यम से निरंतर अच्छे कार्य चल रहे हैं। ऐसे सर्वजन अच्छे कार्य निरंतर चलते रहे। बोली भारत माता की जय। परम पूज्य गायत्री शक्तिपीठ नलिया ना मैनेजिंग ट्रस्टी आरोग्य कार्य हमें जन जागरण अभियान कार्य गायत्री परिवार द्वारा 7 अभियान चलाने से एमा पैकिनो एक आधार से जमा आरोग्य कार्य नलिया गायत्री शक्तिपीठ द्वारा आखा गुजरात में નંબર 1 કાર્ય થઈ રહ્યું છે અને આ જે KCRCI હોસ્પિટલના મેનેજર શ્રી અરવિંદજીભાઈ ગોયલ એમના સાથે અમે 20 વર્ષથી સંકળાયેલા છીએ અને 20 વર્ષ દરમિયાન 10,000 થી ઉપર આંખોના મોતિયાનું ઓપરેશન થઈ ગયા છે। તેના સિવાય બીજા મોટા મોટા ઓપરેશનો પણ થઈ ગયા છે। આ જનજાગૃતિ અભિયાન કાર્યમાં નલિયા ગાયત્રી શક્તિપીઠ કરી રહ્યું છે। આજે પણ અવિરત સેવાઓ ચાલુ છે, ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ છે એ અમારા વધારે પક્ષમાં હોય છે। દિવ્યાંગ લોકોની સેવા, દિવ્યાંગોને માટે કામ કરવું એ અમારી સંસ્થાનો હેતુ છે અને એમાં પણ આપણે જ્યારે પણ જોઈએ છીએ આપ જોવો છો કે જ્યારે જ્યારે કુદરતી આપતો આવી છે અને કચ્છમાં જ્યારે મુશ્કેલી પડી છે, હમણાં જ આપણે કોરોના ટાઈમમાં જે પણ પસાર થયા અને કોરોના સમયમાં પણ અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે 18 મહિના સુધી સતત રાશનની વિતરણ કરી અને આપણે દિવ્યાંગ લોકોની મદદ કરી હતી। અંધજન મંડળ અમદાવાદ દ્વારા અવારનવાર સાધન સહાય કેમ્પો કરીએ છીએ આપણે અને જે લોકોને કચ્છના દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલ, વ્હીલચેર, કારના મશીનો, ઘોડી જે પણ સાધન ઉપકરણોની જરૂર હોય છે તે અવારનવાર આપતા હોઈએ છીએ અને એના જ ભાગરૂપે આપણે હમણાં જોયું કે બિપોર જોઈ વાવાઝોડું કે જે ખૂબ જ કુદરતી રૂપે આપત હતી અને ખાસ કરીને નલિયા, જખો, માંડવી આવા જે દરિયાકાંઠાના વિસ્તારોને જ્યારે સમગ્ર કચ્છમાં ધમરોળ્યું છે ત્યારે અંધજન મંડળ દ્વારા આપણે અમુક દિવસથી બધા જ સ્ટાફ, અમારી સંસ્થા, ડાયરેક્ટરો બધા જ દિવ્યાંગ લોકો ચિંતા કરે છે અને આપણે રાશન કુટુંબ વિતરણ અત્યારે શરૂ કર્યું છે, હેલ્થ કેમ્પો પણ શરૂ કર્યા છે અને આજે નલિયા મુકામે 250 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને આપણે રાશન કીટ વિતરણ કરી રહ્યા છે। આ અગાઉ અમે 2 દિવસ પહેલા ભુજમાં પણ 350 રાશન કીટ દિવ્યાંગોને વિતરણ કરી છે અને આગોતરા આપણે જાણીએ છીએ કે અત્યારે આ મિત્રો જે વાવાઝોડાના કારણે ખૂબ જ લોકો બીમાર પડ્યા છે, પાણીના કારણે, હવાના દૂષિતના કારણે લોકોનું સ્વાસ્થ્ય બીમાર થયું છે તો અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા અમે કચ્છના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને હેલ્થ કેમ્પ કરવાના છે। મુંબઈના નેશનલ ડોક્ટરો આવશે એમની ટીમ સાથે રહી અને આપણે અલગ અલગ જગ્યાએ હેલ્થ કેમ્પ યોજીએ જેટલી પણ દવાની જરૂર હશે એટલા દર્દીઓને દવા પૂરી પાડવાની છે તો આ એક વિપોર જોઈ વાવાઝોડા બાદ તરત જ અમે આ અભિયાન શરૂ કર્યું છે અને ઘણા બધા દિવ્યાંગોને
અને હેલ્થ કેમ્પ દ્વારા સમગ્ર કચ્છના અને ખાસ કરીને આપણા નલિયાના જે લોકો છે એના હેલ્થ માટે કોઈ તકલીફ ન થાય એની ચિંતા કરીને આપણે આવતા એશિયા સંસ્થા ગાયત્રી પરિવાર નલિયા ગ્રામ પંચાયત અને નલિયાની વિવિધ સંસ્થાઓ અબડાસા મામલતદાર ડીવાયએસપી સાહેબ શ્રી વાઘેલા સાહેબ અને અન્ય સંસ્થાના અગ્રણીઓની વચ્ચે નલિયાની અને અબડાસાની જનતાની સતત સેવામાં કેસીઆરસી સંસ્થા અને તેમની ટીમ ખાસ કરી તો અમીનભાઈ ગોયલ કે જેઓ સતત આ વિસ્તારને ધરતીકંપથી લઈ અને વાવાઝોડા સુધી વિવિધ જે કુદરતી આપદાઓ આવી છે તેમાં આ સંસ્થા આ વિસ્તારની ઉપયોગી થઈ છે. દર મહિને આ સંસ્થા દ્વારા આંખ માટે નિદાન કેમ્પ યોજી અને ઓપરેશન કરવામાં આવે છે અને ધોતિયા મુક્ત અભિયાન આ સંસ્થા દ્વારા આ વિસ્તારના લોકોને વિશેષ લાભ મળી રહ્યો છે. આજે નલિયા ખાતે આંખના કેમ્પની સાથે વિપરજોય વાવાઝોડામાં જે અસરગ્રસ્ત લોકો છે કે જે વિકલાંગો છે જે કામ નથી કરી શકતા એવા વિકલાંગ દિવ્યાંગો માટે 250 જેટલી રાશન કીટ આ સંસ્થા દ્વારા નલિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ ના સાનિધ્યમાં અને હરેશભાઈ આયા કે જેઓ સતત લોક ઉપયોગી કાર્યો કરી અને આ વિસ્તારને વિવિધ સંસ્થાઓને એકત્રિત કરી નલિયા લોહાણા મહાજન ગાયત્રી પરિવાર ગ્રામ પંચાયત એસીઆરસી સંસ્થા માનવજ્યોત સંસ્થા અને અન્ય સંસ્થાઓ આ કાર્યની અંદર ઉપયોગી થાય છે અને અબડાસાની જનતા આ કાર્યનો લાભ લે છે. આ તમામે તમામ સંસ્થાઓનું હું નલિયા લોહાણા મહાજન વતી અને ગાયત્રી પરિવાર વતી સર્વે સંસ્થાઓનો આભાર માનું છું.